નમસ્કાર દર્શક મિત્રો, મિડ ડે ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. પહેલા જોઈએ બુલેટિનની હેડલાઇન્સ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકપ્રિય મન કી બાત કાર્યક્રમની 41મી આવૃત્તિમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મહિલા સશક્તિકરણ, ઝારખંડનું મેગા સ્વચ્છતા અભિયાન, ગોબર ધન યોજના સહિત વિવિધ મુદ્દે રજૂ કર્યા તેમના વિચારો. પુડુચેરી પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અરવિંદો આશ્રમની મુલાકાત લઈને પૂજ્ય અરવિંદોને કર્યા શ્રદ્ધાસુમન અર્પણ. બપોરે વિદ્યાર્થીઓ સાથે સંવાદ બાદ જાહેર સભાને કરશે સંબોધન. બોલીવુડની જાણીતી અભિનેત્રી પદ્મશ્રી શ્રીદેવીનું હૃદયરોગના હુમલાને લીધે દુબઈમાં થયું નિધન. બોલીવુડ સહિત સિને રસિકોમાં ફરી વળ્યું શોકનું મોજું. દેશના લઘુભારત ગણાતા દમણને 10,000 કરોડના વિકાસના નકશામાં મૂકતા પ્રધાનમંત્રી મોદી. દમણ દીવ અને દીવ અમદાવાદ વચ્ચે કરાવ્યો હવાઈ સેવાનો પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરતમાં રન ફોર ન્યૂ ઇન્ડિયા મેરેથોનને કરાવશે પ્રસ્થાન. દોડથી 2 લાખ દોડવીરો ભાગ લઈને વિશ્વવિક્રમ સ્થાપવા કરશે પ્રયાસ. ટી20 શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવી શ્રેણી 2-1થી જીતતું ભારત. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પણ ચીલી ટી20માં દક્ષિણ આફ્રિકાને 54 રને હરાવી શ્રેણી 3-1થી જીતી. સમાચાર વિગતવાર જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમની 41મી આવૃત્તિમાં વિવિધ વિષયો પર વાત કરી હતી. પ્રસ્તુત છે એક અહેવાલ. નમસ્કાર. પ્રધાનમંત્રીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરતા જણાવ્યું હતું કે આ માધ્યમથી રોબોટ્સ, બોટ્સ અને સ્પેશિયલ ટાસ્ક કરતા મશીનો બનાવવામાં મદદ મળે છે. પિછલે દિનો ઇઝરાયલ કે પ્રધાનમંત્રી કે સાથ મુજે ગુજરાતમાં અમદાવાદમાં આઈ ક્રિએટ કે ઉદઘાટન કે લીએ જાને કા અવસર મિલા થા. વહાં એક નવજવાનને એક એસા ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ડેવલપ કિયા હુઆ બતાયા ઉસને કે જિસમેં અગર કોઈ બોલ નહીં સકતા હૈ તો ઉસ ઇન્સ્ટ્રુમેન્ટ કે માધ્યમ સે અપની બાત લિખતે હી વો વોઇસ મેં કન્વર્ટ હોતી હૈ ઓર આપ વૈસે હી સંવાદ કર સકતે હૈ જૈસે કી એક બોલ સકને વાલે વ્યક્તિ કે સાથ આપ કરતે હૈ. મેં સમજતા હું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કા ઉપયોગ એસી કઈ વિધાઓ મેં હમ કર સકતે હૈ. પ્રધાનમંત્રીએ કુદરતી આપત્તિના સમયમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા થઈ રહેતી કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે આપદા મિત્રની પહેલ વિશે વાત કરીને વિવિધ દેશોના સંયુક્ત લશ્કરી કવાયતની માફક સંયુક્ત કુદરતી આપત્તિ વ્યવસ્થાની કવાયતની પણ હિમાયત કરી હતી. આજ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને એનડીએમએ દેશમાં આપદા પ્રબંધકની અગવાઈ કરી રહ્યા છે. ભૂકંપ હો, બાઢ હો, સાયક્લોન હો, ભૂસ્ખલન હો, જૈસે વિભિન્ન આપદાઓ કો રેસ્ક્યુ ઓપરેશન હો, એનડીએમએ તુરંત પહોંચતા હૈ. ઉન્હોને ગાઇડલાઇન્સ ભી જારી કિયે હૈ. સાથ સાથ વો કેપેસિટી બિલ્ડિંગ કે લિયે લગાતાર ટ્રેનિંગ કે કામ ભી કરતે રહેતે હૈ. પિછલે દિનો હમને એક એક પ્રયાસ એ ભી શરૂ કિયા હૈ કે જૈસે દુનિયા કે દેશો મેં જોઇન્ટ મિલિટરી એક્સરસાઇઝ હોતી હૈ તો ક્યો ન દુનિયા કે દેશ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કે લીએ ભી જોઇન્ટ એક્સરસાઇઝ કરે. ભારતને ઇસકો લીડ કિયા હૈ. બિમસ્ટેક, બાંગ્લાદેશ, ભારત, મ્યાનમાર, શ્રીલંકા, થાઇલેન્ડ, ભૂટાન ઓર નેપાલ ઇન દેશો કી એક જોઇન્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્સરસાઇઝ ભી કી ગઈ. યે અપને આપમાં એક પહેલા ઓર બડા માનવીય પ્રયોગ થા. પ્રધાનમંત્રીએ બાયોગેસના માધ્યમથી કચરામાંથી સંપત્તિ અને ઉર્જા બનાવવા પર આ વખતના બજેટમાં ભાર મુકાયો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ગોબર ધન યોજના વિશે વિગતે વાત કરી હતી. ઇસ બાર બજેટમાં સ્વચ્છ ભારત કે તહત ગાંવો કે લીએ બાયોગેસ કે માધ્યમ સે વેસ્ટ ટુ વેલ્થ ઓર વેસ્ટ ટુ એનર્જી બનાને પર જોર દિયા ગયા. ઇસકે લીએ પહેલ શરૂ કી ગઈ ઓર ઇસે નામ દિયા ગયા
ગોબરધન ગેલ્વનાઇઝિંગ ઓર્ગેનિક બાયો એગ્રો રિસોર્સ ઇસ ગોબરધન યોજના કા ઉદ્દેશ હૈ ગાંવો કો સ્વચ્છ બનાના ઓર પશુઓ કે ગોબર ઓર ખેતો કે ઠોસ અપશિષ્ટ પદાર્થો કો કમ્પોસ્ટ ઓર બાયોગેસ મેં પરિવર્તિત કર ઉસે ધન ઓર ઉર્જા જનરેટ કરના ગોબરધન યોજના સે ગ્રામીણ ક્ષેત્રો કો કઈ લાભ મિલેંગે. પ્રધાનમંત્રીએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત છત્તીસગઢના રાયપુરમાં યોજાયેલા સૌ પ્રથમ કચરા મહોત્સવ અને તેના ઉદ્દેશ વિશે વાત કરી હતી. છત્તીસગઢ કે રાયપુરને એક અનુઠા પ્રયાસ કરતે હુએ રાજ્ય કા પહેલા કચરા મહોત્સવ આયોજિત કિયા ગયા. રાયપુર નગર નિગમ દ્વારા આયોજિત ઇસ મહોત્સવ કે પીછે જો ઉદ્દેશ થા વહ થા સ્વચ્છતા કો લેકર જાગરૂકતા, શહેર કે વેસ્ટ કા ક્રિએટિવલી યુઝ કરના ઓર ગાર્બેજ કો રીયુઝ કરને કે વિભિન્ન તરીકો કે બારે મેં જાગરૂકતા પેદા કરના. ઇસ મહોત્સવ કે દૌરાન તરહ તરહ કી એક્ટિવિટી હુઈ જિસમે છાત્રો સે લેકર બડો તક હર કોઈ શામિલ હુઆ. કચરે કા ઉપયોગ કરકે અલગ અલગ તરહ કી કલાકૃતિયાં બનાઈ ગઈ. વેસ્ટ મેનેજમેન્ટ કે સભી પહેલુઓ પર લોગો કો શિક્ષિત કરને કે લીએ વર્કશોપ આયોજિત કિયે ગયે. સ્વચ્છતા કે થીમ પર મ્યુઝિક પરફોર્મન્સ હુઈ, આર્ટવર્ક બનાએ ગયે. આગામી 8 માર્ચે આવી રહેલા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની વાત કરતા હાલ દેશ વુમન ડેવલપમેન્ટથી આગળ વધીને વુમન લેડ ડેવલપમેન્ટ એટલે કે મહિલાઓના નેતૃત્વ હેઠળ વિકાસની વાત કરી હતી. ન્યૂ ઇન્ડિયાનું સ્વપ્ન પણ નારી સશક્તિકરણનું હોવાનું તેમણે જણાવ્યું હતું. આજ દેશ વિમેન ડેવલપમેન્ટ સે આગે વિમેન લેડ ડેવલપમેન્ટ કી ઓર બઢ રહા હૈ. આજ હમ મહિલા વિકાસ સે આગે મહિલા કે નેતૃત્વ મેં વિકાસ કી બાત કર રહે હૈ. ઇસ અવસર પર મુજે સ્વામી વિવેકાનંદ કે વચન યાદ આતે હૈ. ઉન્હોને કહા થા ધ આઈડિયા ઓફ પરફેક્ટ વુમેનહુડ ઇઝ પરફેક્ટ ઇન્ડિપેન્ડન્સ. આજ સામાજિક આર્થિક જીવન કે હર ક્ષેત્ર મેં મહિલાઓ કી બરાબરી કી ભાગીદારી સુનિશ્ચિત કરના યે હમ સબ કા કર્તવ્ય હૈ, યે હમ સબ કી જિમ્મેવારી હૈ. આખિર હમારા ન્યૂ ઇન્ડિયા કા સપના યહી તો હૈ, જહાં નારી સશક્ત હો, સબલ હો, દેશ કે સમગ્ર વિકાસ મેં બરાબર કી ભાગીદાર હો. પ્રધાનમંત્રીએ ઝારખંડમાં 15 લાખ મહિલાઓએ સંગઠિત થઈને હાથ ધરેલા 1 મહિનાના સ્વચ્છતા અભિયાન બદલ તેમની પ્રશંસા કરી હતી. સ્વચ્છ ભારત અભિયાન કે અંતર્ગત ઝારખંડમાં લગભગ 15 લાખ મહિલાઓને, એ આંકડા છોટા નહીં હૈ, 15 લાખ મહિલાઓને સંગઠિત હોકર 1 માહ કા સ્વચ્છતા અભિયાન ચલાયા. 26 જનવરી 2018 સે પ્રારંભ હુએ इस अभियान के अंतर्गत मात्र 20 दिन में इन महिलाओं ने 1,70,000 शौचालयों का निर्माण कर एक नई मिसाल कायम की है. प्रधानमंत्री 70 वर्ष बाद एलिफेंटा द्वीप ना 3 गांवों में बिजली पहुंची ते बदल त्याना वहीवटी तंत्र ने अने प्रजा ने अभिनंदन पाठव्या हता. ताजेतर में शिवरात्रि पर्व की थयेली उजवणी बाद आवी रहेला रंगोना पर्व होळी नी દેશવાસીઓ ને શુભકામના પાઠવી હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં તેમના વિચારો રજૂ કર્યા હતા. તેના વિશે લોકોના પ્રતિભાવ જાણવાની અમારા સંવાદદાતા દેવશી વરોતરિયાએ કોશિશ કરી હતી. की बात माननीय प्रधानमंत्री जी ने कहा, 2004 से एनएसएस की एक्टिविटीज में डिजास्टर मैनेजमेंट को हमने मेन स्ट्रीम कर चुके हैं, चाहे प्राकृतिक आपदा के समय में या प्राकृतिक आपदा के लिए तैयारी के समय में, दोनों चीजों में हमारे वॉलंटियर सतत रूप में जुड़े हुए हैं. अब तो हमारे ट्रेनिंग सेंटर के थ्रू, हमारे कॉलेज की एक्टिविटी के थ्रू हमने डिजास्टर मैनेजमेंट के लिए बच्चों को तैयार करते हैं. कोई दिवस कचरा महोत्सव जो कोई उत्सव हो सके, હું માનું છું કે આ વિચારને વિદ્યાર્થી સુધી લઈ જવો જોઈએ અને આ વિચારના દ્વારા એના માટેની સંગીતની સ્પર્ધાઓ માટે અને એના દ્વારા એક નાની ડોક્યુમેન્ટરી વિદ્યાર્થીને બનાવતા શીખવાડીએ અને આને વ્યાપકપણે જો લઈ જઈએ
તો માનું છે ખરેખર જે આપણા પ્રધાનમંત્રી નવા ભારતની જે વાત કરે છે એમાં સામાન્ય નાગરિકોનું યોગદાન થશે અને સૌનો સાથ સૌનો વિકાસ જે આપણું લક્ષ્ય છે એમાં આપણે આગળ વધી શકીશું. આજે 30 લાખ ટન એક અંક આંકડા દિયા ગયા હુઆ હૈ લેકિન ઇસસે ભી કહીં જ્યાદા હો સકતા હૈ કે ગોબર હમારે યહાં ઉત્પાદન હોતા હો ઓર હમારી બઢતી હુઈ જનસંખ્યા ઓર ઉસકે જો કૂડા કરકટ હૈ ઉસકી ભી બાત અગર લિયા ધ્યાન મેં લિયા જાય તો હમારે યહાં સૌર ઉર્જા ઓર જો પરંપરાગત સાધન હૈ ઉર્જા પ્રાપ્તિ કે ઉસમે ઓર ભી બઢોતરી હો સકતી હૈ. 70 લાખ મહિલાઓ જે શૌચાલય બનાવવાની જે વાત કરી જે ઝુંબેશ ઉપાડી બહુ સારું કરીએ કહેવાય અને એનએસએસ ની અંદર જોડાઈને સમાજનું કાર્ય કરવું એ તો બધાની ફરજ છે અને બધાએ કરવું જ જોઈએ. પ્રધાનમંત્રી મોદી સાહેબે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની વાત કરી દીધી તો નીડ ઓફ ધી અવર્સ અત્યારના જમાનાનું સૌથી અગત્યનું પાસું હોય અને ભારત માટે ખાસ કરીને તો એ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમાજ ઉપયોગી ઉદ્દેશ્ય માટે ઉપયોગ સારામાં સારી રીતે થઈ શકે એ. અને આપણા સમાજમાં ઘણા એવા પાસાઓ છે કે જેની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઘણી સારી રીતે આપણને મદદરૂપ થઈ શકે એમ છે. મન કી બાત પ્રોગ્રામમાં પીએમ મોદી સરે જે મહિલા સશક્તિકરણ વિશે જે જણાવ્યું અને 100 વર્ષથી ઉપરની ઉંમરની વ્યક્તિઓ મહિલાઓ માટે જે સન્માનિત કરવાનો પ્રોગ્રામ કરો એ મને ખૂબ જ ગમ્યો. ગ્રામ ભારતી સંસ્થાની વાત કરું તો ગ્રામ ભારતી સંસ્થામાં બાયોગેસ પ્લાન્ટનું બહુ મોટા પાયે બનાવવામાં આવ્યું છે એના અને ત્યાં આગળ ઘણા મોટા પાયે એનો પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે જે આજથી 5 વર્ષ પહેલા એનો સ્ટાર્ટિંગ કરવામાં આવ્યું હતું અને અત્યારે બહુ સરસ રીતે ચાલી રહ્યું છે. દક્ષિણ ભારતની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પુડુચેરી પહોંચ્યા હતા જ્યાં તેમણે શ્રી અરવિંદો આશ્રમની મુલાકાત લીધી હતી અને શ્રી અરવિંદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. શ્રી અરવિંદ ઇન્ટરનેશનલ સેન્ટર ઓફ એજ્યુકેશનના વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને ત્યારબાદ પીએમ મોદી ઓરોવિલે ગયા હતા. આજે તેમનો સુવર્ણ જયંતી સમારોહ કે જે શહેરને સુવર્ણ જયંતી થશે તેના અંતર્ગત એક ડાક ટિકિટ જાહેર કરવાનો પણ કાર્યક્રમ છે અને ત્યારબાદ બપોરે તેઓ એક જાહેર સભાને સંબોધન કરશે. ચાંદની અને મિસ હવા હવાઈ જેવા ઉપનામથી ઓળખાતી જાણીતી અભિનેત્રી શ્રીદેવીના નિધનના સમગ્ર ફિલ્મ જગત અને સિને રસિકોમાં ઘેરા શોકનું મોજું પ્રસરી ગયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદીએ પણ ટ્વીટ કરી તેમના અભિનયને યાદ કર્યો છે. આવો જોઈએ ખાસ અહેવાલ. મિસ હવા હવાઈથી ખ્યાતિ મેળવનાર શ્રીદેવીના નિધનથી સમગ્ર બોલિવૂડ અને ચાહકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. શ્રીદેવી એક લગ્ન સમારોહમાં દુબઈ ગયા હતા જ્યાં હૃદયરોગના હુમલાથી તેમનું નિધન થયું હતું. 54 વર્ષીય પદ્મશ્રી શ્રીદેવીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ ફિમેલ સુપરસ્ટાર અભિનેત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના નિધનથી ચાહકો તથા બોલિવૂડ રમતગમતની હસ્તીઓએ પણ શોક વ્યક્ત કર્યો છે. ટ્વિટર પર હેશટેગ શ્રીદેવી ખૂબ ટ્રેન્ડ ચાલ્યો. 13 ઓગસ્ટ 1965માં તામિલનાડુના શિવકાશીમાં જન્મેલા શ્રીદેવીએ બાળપણથી જ અભિનયની શરૂઆત કરી હતી. માત્ર 4 વર્ષની ઉંમરે તેમણે 1967માં તમિલ ફિલ્મ મરુંગામાં બાળ કલાકાર તરીકે કામ કર્યું. ત્યારબાદ તેમણે 1975માં ફિલ્મ જુલીથી બાળ કલાકાર તરીકે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. શ્રીદેવીના નિધનના સમાચારથી પીએમ મોદીએ પણ શોક વ્યક્ત કર્યો. પીએમ મોદીએ લખ્યું કે સુપ્રસિદ્ધ અભિનેત્રી શ્રીદેવીના નિધનથી ખૂબ દુઃખ થયું. તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટા કલાકાર તરીકે નામના મેળવી હતી જેમણે અનેક ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી હતી. દુઃખના આ સમયે મારી સંવેદના તેમના પરિવાર અને તેમના ચાહકો સાથે છે. તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ તેમના અભિનયની પ્રશંસા કરતા ટ્વીટ કર્યું કે શ્રીદેવીના નિધનના સમાચારથી ખૂબ જ દુઃખ થયું. લાખો ચાહકોને છોડીને તેઓ ચાલ્યા ગયા. મુંડરમ પેરાઈ, લમ્હે, ઇંગ્લિશ વિંગ્લિશ જેવી ફિલ્મો તેમના અભિનય ચાહકો અને અભિનેતાઓ માટે પ્રેરણાદાયક છે. દુઃખના સમયે તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. આ સાથે જ બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચન, પ્રિયંકા ચોપડા, પ્રીતિ ઝિંટા, દક્ષિણા સુપરસ્ટાર રજનીકાંત, કાજોલ, અક્ષય કુમાર સહિત અનેક લોકોએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી.
ચાર દાયકા સુધી સિલ્વર સ્ક્રીન પર પોતાની છાપ છોડી જનાર શ્રીદેવીએ હાલમાં જ મોમ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ પહેલા તેમણે ઇંગ્લિશ વિંગ્લિશ ફિલ્મથી બોલીવુડમાં કમબેક કર્યું હતું. શ્રીદેવીએ ખુદાગવા, મિસ્ટર ઇન્ડિયા અને ચાંદની જેવી સુપરહિટ ફિલ્મો પણ આપી હતી. આ સાથે જ તેમણે હિંમતવાલા, તોહફા, નગીના, ઔલાદ, હીર રાંઝા, રૂપ કી રાની, ચોરો કા રાજા, લાડલા, જુદાઈ જેવી યાદગાર ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. શ્રીદેવીએ ભલે દુનિયાને અલવિદા કરી હોય પરંતુ તેમની ફિલ્મો હંમેશા ચાહકો માટે જીવંત રહેશે. સોશિયલ મીડિયા ડેસ્કથી અંકિત ચૌહાણનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરતમાં નાઇટ મેરેથોનનું ઉદઘાટન કરશે. આવું નિહાળીએ અમારા સંવાદદાતા અરૂણ શર્માનો ખાસ રિપોર્ટ. સુરત હવે તૈયાર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભવ્ય સ્વાગત માટે, કેમ કે 25 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતમાં હશે અને સાંજે લગભગ 7 થી 8ની વચ્ચે રન ફોર ન્યૂ ઇન્ડિયા મેરેથોનને ફ્લેગ ઓફ કરશે. પણ સૌથી અગત્યની વાત એ છે કે સુરત હવે તૈયાર છે એક તરફથી વર્લ્ડ રેકોર્ડ ક્રિએટ કરવા માટે, કેમ કે લગભગ 1.5 લાખથી 2 લાખ લોકો આ રન ફોર ન્યૂ ઇન્ડિયા મેરેથોનમાં પાર્ટિસિપેટ કરશે. અને આ મેરેથોન જે છે 4 ભાગમાં વિભાજિત છે. સૌથી પહેલી જે મેરેથોન છે 5 કિલોમીટર લાંબી હશે, એને સ્ટાર્ટઅપ મેરેથોનનું નામ આપવામાં આવ્યું છે. બીજી મેરેથોન 10 કિલોમીટર લાંબી છે, જેને શોર્ટ મેરેથોન કહેવામાં આવે છે. ત્રીજી મેરેથોનમાં બહુ ઓછા લોકો પાર્ટિસિપેટ કરશે, જે કે 21 કિલોમીટર લાંબી હશે અને જેને કે હાફ મેરેથોન કહેવામાં આવે છે. અને ચોથી જે મેરેથોન છે એ 41 કિલોમીટર લાંબી હશે અને બહુ જ અમુક લોકો હશે જે આ લાંબી મેરેથોનમાં પાર્ટિસિપેટ કરવાના છે. આઈ એમ ન્યૂ ઇન્ડિયા જો કન્સેપ્ટ અમારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને જો દિયા હૈ વો અપને આપ મેં એક બહુત બડી બાત હૈ. જો મોદી સાહેબને અલગ અલગ કન્સેપ્ટ જો યુવાઓ કે લીએ હૈ, મહિલાઓ કે લીએ, કિસાનો કે લીએ હૈ, એ સભી યોજનાઓ કો ભી યહાં પર ઉસકે સાથ હમને જોડ દિયા હૈ. તો ઉસકા મેરેથોન તો ક્યા થા, મગર યહાં પર જો નામ બન ગયા હૈ કે મોદી મેરેથોન, ક્યોંકિ પહેલી બાર પ્રધાનમંત્રી સુરત મેં મેરેથોન મેં યહાં પર હિસ્સા લે રહે હૈ ઓર કરીબ 1.5 લાખ સે જ્યાદા લોગ ઇસ દોડ મેં શામિલ હોને વાલે હૈ. એ સુરત મેં ભી ઓર દક્ષિણ ગુજરાત મેં યા ગુજરાત મેં પહેલી બાર હો રહા હૈ. પણ આ મેરેથોનની જો વાત કરીએ તો આ એમ ન્યૂ ઇન્ડિયા એટલે કે ન્યૂ ઇન્ડિયાની થીમ્સ ઉપર આધારિત રહેશે અને 7 થીમ્સ પ્રાઇમરીલી તમને જોવામાં મળશે, જેમાં કે સ્વચ્છ ભારત અભિયાન છે, બેટી બચાવ બેટી પઢાઓ છે, ડિજિટલ ઇન્ડિયા છે. આ તમામ જે મેરેથોન જે થીમ્સ છે એ ન્યૂ ઇન્ડિયા ઉપર આધારિત રહેવાની છે. પણ સૌથી મોટી અને અગત્યની વાત એ છે કે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સરકાર ખેલો ઇન્ડિયા ઉપર ફોકસ કરી રહ્યું છે, તો આ જે મેરેથોન છે લોકોમાં સ્પોર્ટ્સમેનશિપ સ્પિરિટ એટલે કે ખેલ ભાવનાને તો જન્મ આપશે જ આપશે, પણ જે ન્યૂ ઇન્ડિયાની થીમની જે વાત થઈ રહી છે, ન્યૂ ઇન્ડિયા બનાવવાની જે વાત થઈ રહી છે, એને પર ખાસ કરીને ફોકસ કરવામાં આવશે. તો આ સુરતવાસીઓ સુરતીઓ પૂરી તરફથી તૈયાર છે આખા વિશ્વને સંદેશ આપવા માટે કે હવે ભારત તૈયાર છે ન્યૂ ઇન્ડિયા નો જે સ્વપ્ન છે એને સાકાર કરવા માટે. કેમેરા પર્સન. નાના રાજ્યોને માળખાકીય સુવિધાઓના વ્યાપથી એકબીજા સાથે જોડવાનો પ્રયાસ પ્રધાનમંત્રી મોદીનો ત્યારથી રહ્યો છે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. આ જ દિશામાં એક ડગલું આગળ વધારતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે દમણ દીવ વચ્ચે હેલિકોપ્ટર સેવાના લોકાર્પણથી પ્રવાસીઓને વધુ સુવિધા આપી હતી. તો પ્રધાનમંત્રીએ દીવ અમદાવાદ વચ્ચે હવાઈ સેવાનું પણ લોકાર્પણ કર્યું હતું. પ્રસ્તુત છે એક રિપોર્ટ. ગુજરાતમાં વ્યાપાર સાહસિકતાને વધુ બળ મળે અને લોકોનો સમય પણ બચે એવા હેતુ સાથે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સિવિલ એવિએશન પોલિસી અમલી બનાવી હતી. આના જ પરિણામે ભાવનગર, સુરત, રાજકોટ, ભુજ, જામનગર જેવા શહેરોને હવાઈ સેવા સાથે સાંકળી લઈ ઘરેલુ ઉડાનને વ્યાપક બનાવવા પ્રયાસ કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ દમણ દીવ વચ્ચે હેલિકોપ્ટર સેવાનો પ્રારંભ કરાવી 375 કિલોમીટરના અંતરને માત્ર 45 મિનિટના અંતરનું કરી દીધું. આ હવાઈ સેવાથી દીવ અને દમણ વચ્ચે વ્યાપાર તો વધશે જ, સાથોસાથ વ્યવસાયીઓનો સમય પણ ખૂબ બચી જશે. ચાહે કનેક્ટિવિટી હો, ડિજિટલ કનેક્ટિવિટી હો, ઘરો મેં એલઈડી બલ્બ દેને કી બાત હો, રાસ્તે બનાને હો, બ્રિજ બનાને હો, સામુદ્રિક માર્ગ સે ભી દીવ કો જોડને કી દિશામાં હમ કામ કર રહે હૈ. આપ કલ્પના કર સકતે હૈ 15-15 ઘંટે જહાં લગતે થે આધા ઘંટા એક ઘંટે મેં આપ પહોંચ જાયંગે
कितना समय बचेगा, कितने पैसे बचेंगे। प्रधानमंत्री मोदी ए रुपया 10,000 करोड़ ने विकास नी योजनाओं नी भेट दीव दमण ने आपे तो दीव थी अमदावाद वच्चे नी हवाई सेवा नो पण शुभारंभ करावियो हतो। दमण सेलवास नी जनता माटे प्रधानमंत्री ए हवाई सेवा उपरांत अन्य विकास योजनाओं नो पण लोकार्पण कर्यु हतु। दीव थी प्रथम हवाई प्रवास नो अनेरो रोमांच लई रहेला प्रवासीओ पण उत्साहित हता तो केंद्रीय उड्डयन मंत्री जयंत सिन्हाए पण हवाई सेवा नु आ पगलु बहुजन हिताय बहुजन सुखाय तरीके गणाव्यु हतु। हम लोग पीएनबी कौभांडना आरोपी हीराना व्यापारी नीरव मोदी पर सरकारनी तपास एजेंसीओए गाळियो मजबूत बनाव्यो छे। विदेश मंत्रालयना सूत्रो अनुसार मामा भाणेज मेहुल चौकसी अने नीरव मोदीना पासपोर्ट रद्द करी देवाया छे। ईडीए शुक्रवारे नीरव मोदी समूहनी लगभग 44 करोड़ रूपया के जेमां 30 करोड़ रूपयाना बैंक खाता फ्रीज करी देवामां आव्या हता अने लगभग 14 करोड़ रूपयाना शेर पण जप्त करवामां आव्या छे। पंजाब नेशनल बैंकनों कौभांड बहार आया पछी ईडी अने एजेंसीओ नीरव मोदी अने तेमनी गीतांजलि ज्वेलर्सना प्रमोटर मेहुल चौकसी अने अन्योनी तपास करी रही छे। आ क्रममां वधु कड़काई दाखवता एन्फोर्समेंट डायरेक्टोरेटे कुल 523 करोड़नी संपत्ति टांचमां लीधी छे, जेमां मुंबई अमदावादमां आवेली जमीन अने फार्म हाउसनो पण समावेश थाय छे। भाजपना प्रदेश कार्यालय कमलम खाते पार्लामेंटरी बोर्डनी बैठक योजाई हती, जेमां प्रदेश अध्यक्ष जीतुभाई वघाणी, मुख्यमंत्री विजयभाई रूपाणी तथा नायब मुख्यमंत्री नीतिनभाई पटेल उपस्थित रहा हता। आ बैठक ताजेतरमां गुजरातनी 75 नगरपालिकाओनी चूंटणीमां 47 नगरपालिकाओमां भाजपानो भव्य विजय थयो छे, त्यारे प्रदेश भाजपा तरफथी विजयी थयेली नगरपालिकाओमां बे निरीक्षको મોકલવામાં આવ્યા હતા અને આ નિરીક્ષકોએ જિલ્લા અને શહેરની સંકલન સમિતિઓ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથેની બેઠકોમાં નગરપાલિકાઓના પ્રમુખ ઉપપ્રમુખોના નામો અંગેની ચર્ચા વિચારણાઓ કરી હતી। નિરીક્ષકોના અહેવાલ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા। આ અંગે ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ વિગતો આપી હતી। જામનગર રેલવે સ્ટેશન પર શનિવારે સાંસદ પૂનમ માડમે પ્લેટફોર્મ નંબર 1 ઉપર લિફ્ટનું લોકાર્પણ કર્યું હતું, ઉપરાંત જામનગર રેલવે સ્ટેશન પર 10 કિલોવોટના સોલર પ્રોજેક્ટનું પણ ઉદઘાટન કર્યું હતું। આ લિફ્ટ 50 લાખના ખર્ચે તૈયાર થઈ છે। લિફ્ટની સુવિધાને કારણે મુસાફરોની સુવિધામાં વધારો થયો છે। લિફ્ટમાં એક સાથે 20 પ્રવાસીઓ અવરજવર કરી શકશે। વીજળીની બચતને ધ્યાનમાં રાખીને જામનગર રેલવે સ્ટેશન પર 10 કિલોના સોલર પ્લાન્ટ પણ ઉભો કરવામાં આવ્યો છે। આ બંને પ્રોજેક્ટના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન સાંસદ પૂનમબેન માડમ ઉપરાંત મેયર, કમિશનર, ડીડીઓ અને શહેરના અગ્રણીઓ હાજર રહ્યા હતા। દ્વારકાના ભાતિલ ગામના ધારાસભ્ય હકુભાના માતૃશ્રીની પુણ્યતિથિ અનુસંધાને કરોડો રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાયા હતા। ભાતિલમાં આંગણવાડી, દવાખાનું અને મોક્ષ મંદિર સહિતના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત 51 યુવકોને સામૂહિક યજ્ઞોપવિત લેવડાવીને વ્યસન મુક્તિ માટેના સંકલ્પ લેવડાવ્યા હતા। લોકાર્પણના કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સહિતના ભાજપના રાજકીય દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદમાં થિંક પોઝિટિવ દ્વારા કોશિશ એક પ્રયાસ અંતર્ગત અમદાવાદના સેલિબ્રિટી કપલ્સ દ્વારા એક ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થાને પ્રોત્સાહન પૂરું પાડવાનો હતો। આ પ્રસંગે મિસ યુનિવર્સ યુએન શ્રીમતી નીપા સિંહ અને ગુજરાતના સેલિબ્રિટી કપલ્સે ખાસ હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં નીપા સિંહે જણાવ્યું હતું કે આ ફાઉન્ડેશને દિવ્યાંગો માટે કોશિશ એક પ્રયાસ કરીને સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે।
દર વર્ષે યોજાતી રાઉન્ડ ટેબલ દિવ્યાંગ કાર રેલીનો આજે અમદાવાદમાં અંધજન માનવ મંડળથી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. અંધજન મંડળ અને રાઉન્ડ ટેબલના સહયોગથી રોજાયેલી આ કાર રેલીમાં આશરે 75થી વધુ લોકોએ ભાગ લીધો હતો. દરેક કારમાં જેને એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ દ્વારા રસ્તો બતાવીને 80 કિલોમીટરનો રૂટ પૂરો કરવામાં આવ્યો હતો. આ વર્ષે ખાસ હેરિટેજ થીમ ઉપર રૂટ તૈયાર કરવામાં આવ્યો હતો. વર્ષ દરમિયાન આપણે દિવ્યાંગોને રસ્તો બતાવતા હોઈએ છીએ, જ્યારે આજે રેલીમાં ભાગ લેતી દરેક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિએ બ્રેઇલ લિપિ આધારિત નકશાને વાંચીને આ સ્પર્ધામાં ડ્રાઈવરને રસ્તો બતાવ્યો હતો. જામનગરમાં શનિવારે ક્લીન એન્ડ ગ્રીન જામનગર થીમ ઉપર હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર ફિઝિકલ ફાઉન્ડેશન ઇન્ડિયા દ્વારા આયોજિત મેરેથોનમાં અંદાજીત 12,000 દોડવીરોએ ભાગ લીધો હતો. હાફ મેરેથોનમાં બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો સુધીના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. 3 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21 કિલોમીટર એમ જુદા જુદા અંતરની 4 કેટેગરીમાં મેરેથોન યોજાઈ હતી. આ મેરેથોન પહેલા દોડવીરોનો જુસ્સો વધારવા માટે ઝુંબા ડાન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મેરેથોન દ્વારા શહેરીજનોને વૃક્ષો વાવીને હરિયાળું અને સ્વચ્છ બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ગીર સોમનાથના ચોરવાડમાં 30મી વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધાનો પ્રારંભ થયો છે. ચોરવાડથી વરિષ્ઠ તરવૈયાએ લીલી ઝંડી આપીને સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સ્પર્ધામાં 33 સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. સ્પર્ધા માટે ચોરવાડથી વેરાવળ 21 નોટિકલ માઇલ યુવાનો માટે અને આદરીથી વેરાવળ 16 નોટિકલ માઇલ બહેનો માટેનું અંતર નક્કી કરાયું હતું. સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માટે સ્પર્ધાના પ્રારંભે ઢોલ શરણાઈ સાથે શ્રી ગણેશ સ્તુતિ કરવામાં આવી હતી. નોંધનીય છે કે ગુજરાત સરકાર, યુવા સાંસ્કૃતિક વિભાગ અને નડિયાદ હરિઓમ આશ્રમના સંયુક્ત સહયોગથી વીર સાવરકર તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. સ્પર્ધકોની સલામતી માટે દરેક સ્પર્ધકોની જોડે એક એક બોટ પણ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. વીર સાવરકર એક સાહસિક સ્વાતંત્ર્ય સેનાની હતા, ત્યારે ગુજરાતી યુવક યુવતીઓમાં પણ એ જ સાહસનું નિર્માણ કરવા માટે દર વર્ષે એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. અમદાવાદ કેરાલા સમાજ દ્વારા આજે નારાયણ ગુરુ મિશન ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. કેરાલા સમાજના 6,000 જેટલા કુટુંબ અમદાવાદમાં વસવાટ કરે છે, ત્યારે કેરાલા સમાજ દ્વારા દર વર્ષે અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી સમાજના લોકો એકત્રિત થાય છે. આજે યોજાયેલા કાર્યક્રમમાં સવારે એક રેલીનું આયોજન થયું હતું. ત્યારબાદ યોગા, ઝુંબા ડાન્સમાં લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. તો સાથે જ બ્લડ ડોનેશન કેમ્પ, ડાયાબિટીસ, આંખની તપાસ, હાર્ટની તપાસ, દાંતના નિષ્ણાત ડોક્ટરો દ્વારા લોકોના આરોગ્ય તપાસ નિઃશુલ્ક કરવામાં આવી હતી. વિવિધ રોગના નિષ્ણાત તબીબો દ્વારા હેલ્થ ટોક પણ યોજાઈ હતી. અમદાવાદ કેરાલા સમાજના પ્રમુખ કે એમ રામચંદ્રને જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારતને અનુલક્ષીને લોકો નિરોગી અને તંદુરસ્ત રહે તે માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. 20 સ્ટોલ રાખવામાં આવ્યું છે અને એની અંદર દરેક સ્ટોલમાં અલગ અલગ ચેકઅપો છે, જેમાં કે કેન્સરનું છે, હેલ્થ ચેકઅપ, આરબીએસ છે, બ્લડ શુગર છે, ડાયાબિટીસ માટેનું છે, કોલેસ્ટ્રોલનું છે અને આઈ ચેકઅપ છે, ડેન્ટલ ચેકઅપ છે. ઘણા બધા ચેકઅપો છે જે આ જે આમાં ભાગ લઈ રહ્યા છે. હજારો લોકો આમાં આવવાના છે. ઘણી બધી હેલ્થ રિલેટેડ એક્ટિવિટીઝ જેવી રીતે ઝુંબા ડાન્સ, યોગા એ બધું પણ આયોજન કરવામાં આવ્યું છે. બ્લડ ડોનેશન કે રજીસ્ટ્રેશન ઓનલાઈન રજીસ્ટર અને રેડી ટુ ગીવ બ્લડ ઓર્ગન ડોનેશન કે કેમ્પેઇન હૈ, સબ ઇસકા અંદર ફોકસ રહેગા. ઓર થ્રુ આઉટ યર હમારા કુછ ના કુછ એક્ટિવિટીઝ કરતે રહેગા, ટોટલી ફ્રોમ ધી પર્સ્પેક્ટિવ ઓફ સોશિયલ વર્ક. ક્રિકેટ.
ગઈકાલે કેપટાઉનમાં રમાયેલી ટી ટ્વેન્ટી શ્રેણીની ત્રીજી અને અંતિમ ટી ટ્વેન્ટીમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને શ્રેણી 2-1થી જીતી લીધી હતી. ભારતે પ્રથમ બેટિંગમાં નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 172 રન નોંધાવ્યા હતા, જેમાં શિખર ધવનના 47 અને સુરેશ રૈનાના 43 રન મુખ્ય હતા. 173 રનના વિજયલક્ષ્યનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં માત્ર 165 રન નોંધાવી શકી હતી. તો મહિલા ક્રિકેટ ટીમે ટી ટ્વેન્ટી શ્રેણીની 5મી અને અંતિમ મેચમાં દક્ષિણ આફ્રિકાને 54 રને પરાજય આપી શ્રેણી 3-1થી જીતી લીધી હતી. ભારતે પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 166 રન નોંધાવ્યા હતા, જેમાં મિતાલી રાજના 62 રન મુખ્ય હતા. 167 રનના વિજયલક્ષ્યનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાની ટીમ 18 ઓવરમાં માત્ર 112 રન નોંધાવીને આઉટ થઈ જતા ભારતનો વિજય થયો હતો. દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.